હિંમતનગર તાલુકાના ઢુંઢણ ગામે 1.5 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રચાયેલા ડેલિગેશનને ભાવપુર ગામની મુલાકાત લઈ ભોગ બનેલી બાળકીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ તકે પાટણ કોંગ્રેસ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને હોદ્દેદારો જોડાયા હતા। કોઈ પણ બનાવ બને એના રિએક્શન આવે જ, ટોળું ભેગું થાય, સમાજ ભેગો થાય, નાના મોટા બનાવો બને, પણ અમારા આગેવાનો જ્યારે એ ટોળાને સમજાવવા જાય, જે બનાવ બન્યો છે એને ન્યાય આપવા માટે એ સમાજની સાથે રહે ત્યારે એવા આગેવાનોને પણ પોલીસ પકડી જાય, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવે। બીજી માગણી એવી છે કે અમારા આગેવાનો ઉપર જે કોઈ કેસ દાખલ થયા છે એ તાત્કાલિક અસરથી એ કેસ પાછા ખેંચો। અહીંયા બેફામ દારૂની બદીઓ છે। મને કોઈક આગેવાને કહ્યું કે અગાઉના એસપી હતા ત્યારે દારૂ જુગાર મોટા ભાગે એના ઉપર કંટ્રોલ હતો, નવા એસપી આવ્યા પછી દારૂ જુગાર અને બીજી બદીઓ બેફામ ચાલે છે। એ બેફામ ચાલે છે એવા સમયે જે કંઈ મજૂરો છે એ દારૂ પીને કે વ્યસન કરીને ભાન ભૂલી જાય છે, માણસ તરીકેનું ભાન ભૂલી જાય છે અને આવા કૃત્યો કરે છે, એટલે દારૂની બદીઓ પણ દૂર થવી જોઈએ। અમે કાલે સરકારને આવેદનપત્ર આપીશું। ઠાકોર સેનાનો કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે। આ 14 મહિનાની બાળકી ઉપર જે દુષ્કર્મ થયો છે તે હવે ના થાય એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તે જે ગુનેગાર છે દુષ્કર્મ કરવાવાળો તેને ફાંસી આપે અને હવેથી આવા દુષ્કર્મ ના થાય એવી સરકારને ધ્યાન દો।